જિલ્લા રોજગાર કચેરી અને લાલન કોલેજના ઉપક્રમે ભુજની આરઆર લાલન કોલેજમાં ક્લસ્ટર લેવલનો મેગા જોબ ફેર યોજવામાં આવ્યો હતો. આયોજાયેલ મેળામાં રોજગાર વાંચુઓ માટે એપ્રેન્ટિસ જોબ, સ્વરોજગારી માટેના સ્ટોલમાં જરૂરી ફોર્મનું વિતરણ તથા દેના બેંક સંચાલિત ભુજોડી પાસેના તાલીમાર્થી શાળાની માહિતી આપવામાં આવેલ હતી. 85 કંપનીના પ્રતિનિધિઓ કંપની વતી ઉપસ્થિત રહેલ, જેમાં અંદાજે 5000થી વધારે જગ્યાઓ પર રોજગારીની તકો હતી. મોટી સંખ્યામાં રોજગારી ઇચ્છુકો ઉમટ્યા હતા. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રી સીબી જાડેજા, શ્રમ અને રોજગાર વિભાગના નાયબ નિયામક શ્રી જેડી જેઠવા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નાયબ કમિશનર શ્રી જયકુમાર શાહ, જિલ્લા રોજગાર અધિકારી શ્રી એમ કે પાલા, આઈટીઆઈના ડીએસ શ્રી ડીએ પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ યોજાયેલ મેળા અંગે જિલ્લા રોજગાર અધિકારી શ્રી પાલાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજરોજ જિલ્લા રોજગાર કચેરી ભુજ કચ્છ તથા આરઆર લાલન કોલેજના સંયુક્ત ઉપક્રમે કચ્છ જિલ્લાના બેરોજગાર ઉમેદવારો માટે આજરોજ ક્લસ્ટર લેવલના, કચ્છ જિલ્લા લેવલના મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ જોબ ફેરની અંદર રોજગાર વાંચુકોને એપ્રેન્ટિસમાં જોડાવા માટે, જે નોકરી વાંચુ છે એમના માટે તથા આજે જે સ્વરોજગાર ઇચ્છુક કરવા છે એમના માટે આજે એક મોટા જોબ ફેરનું, મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવેલું છે. આ ભરતી મેળાની અંદર 5000થી પણ વધારે વેકેન્સીઓ આવેલી છે, તેમજ આજે આપણે એપ્રેન્ટિસમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોનું પણ આજે સાથે સાથે રજીસ્ટ્રેશન કરવામાં આવેલું છે, અને સ્વરોજગાર ઇચ્છુક હોય એના માટેનું પણ અલગ સ્ટોલ અને અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આજરોજ આજના ભરતી મેળાની અંદર 85 જેટલી કંપનીઓ આવેલી છે ભરતી કરવા માટે, પોતાના પ્રતિનિધિઓ અને ટીમ સાથે આવેલી છે. અને આજે આપણે 5000 જેટલી ખાલી જગ્યાઓ ભરવા માટે અલગ અલગ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ અત્રે આ મેળાની અંદર ઉપસ્થિત છે, અને મોડે સુધી સિલેક્શન પ્રક્રિયા ચાલુ રહે અને આજે ઉમેદવારોને ખૂબ સારી રીતે એમનું ઇન્ટરવ્યૂ આપે અને સિલેક્શન થઈ જાય એના માટેનું આયોજન જિલ્લા રોજગાર કચેરી દ્વારા કરવામાં આવેલ છે. અને આજે ઘણી મોટી સંખ્યામાં ઉમેદવારો પણ ઉપસ્થિત છે, તો આજે ઘણા બધા ઉમેદવારોને રોજગારી મળશે એવી અપેક્ષા અને આશા સાથે અમે આ કાર્યક્રમનું સફળ આયોજન કરેલું છે.